મહારાષ્ટ્રના બદલાપુરમાં શાળાની વિદ્યાર્થીનીઓ પર બળાત્કારની ઘટના બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. વિરોધમાં લોકોએ રેલવે સ્ટેશનને પણ ઘેરી લીધું હતું અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. આવી સ્થિતિમાં પોલીસે રેલવે ટ્રેક ખાલી કરવા માટે વિરોધ કરી રહેલા ટોળા પર લાઠીચાર્જ કર્યો છે. થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલયના શિશુ વિભાગમાં અભ્યાસ કરતી બે છોકરીઓની સફાઈ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ છેડતી કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડી જ વારમાં વિરોધ કરી રહેલા લોકોની સંખ્યા વધી ગઈ અને આખા શહેરમાં બેનરો અને પોસ્ટરો સાથે રોષે ભરાયેલા લોકોની ભીડ નીકળી ગઈ અને લોકોએ રેલવે સ્ટેશનનો ઘેરાવ શરૂ કર્યો. આ બાબતે વિરોધ કરી રહેલા રોષે ભરાયેલા ટોળાએ કેટલીક મહત્વની માંગણીઓ રજૂ કરી છે. વિરોધીઓએ ખાસ કરીને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવા અને આરોપીઓને કઠોર સજા અથવા મૃત્યુદંડ આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ ચલાવવામાં આવશે અને આરોપીઓને કડક સજા આપવામાં આવશે. દેખાવકારોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ટીમે કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો અને આવું કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દેખાવકારોની માંગને સ્વીકારીને પોલીસ કમિશનરને મોડેથી જવાબ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સીએમ એકનાથ શિંદેએ પણ આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આ મામલે સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચરને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર શુભદાસ શિતોલે સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની બદલી કરવામાં આવી હતી. માતા પિતાએ તેના પર કાર્યવાહી કરવામાં ઉદાસીન વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ડીસીપી સુધાકર પઠારેએ શહેરવાસીઓને સહકારની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેસ નોંધાયા બાદ 3.5 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં પણ મોકલી દીધો છે. ડીસીપી પઠારેએ શહેરવાસીઓને પોલીસને તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે, જેથી આ ગંભીર મામલાના તળિયે પહોંચી શકાય અને ન્યાય સુનિશ્ચિત કરી શકાય. ડીસીપીએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શહેર બંધ કે આંદોલનનું આયોજન કરશે જેનાથી તપાસમાં અડચણ આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ મામલે કોઈ પણ પ્રકારની ગીલાશ નહીં દાખવે અને ગુનેગારોને સજા આપવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. 10 કલાક બાદ બદલાપુર રેલવે સ્ટેશનથી ટ્રેન સેવા ફરી શરૂ થઈ. વિરોધીઓએ રેલવે ટ્રેક ખાલી કર્યા બાદ બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ હતી. જો કે હાલ ઘટનાના પણ દેશભરમાં પડઘા પડ્યા છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.